માંડવી નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઢીમર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। માંડવી નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઢીમર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 ટીમોએ ભાગ લીધો હતો। આ યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નવસારીની ટીમ વિજય થતાં તેમની ટીમને ટ્રોફી આપવામાં આવી હતી, તેમજ માંડવીની ટીમ રનર્સઅપ રહી હતી। આ ટુર્નામેન્ટમાં માંડવીના અક્ષય ઢીમરને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો। આ પ્રસંગે ઢીમર સમાજના અગ્રણી રાજુભાઈ ઢીમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજમાં એકતા જળવાઈ રહે તેવા શુભ આશયથી આ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી। આ ટુર્નામેન્ટનું આયોજન ઢીમર સમાજના ભાઈઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। માંડવી ઢીમર સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં હતું, જે થકી સમાજના યુવાનો વડીલો એક સાથે ભેગા થઈ સમાજની અંદર રમત દ્વારા માતૃભાવ અને મજબૂત સંગઠનની ભાવના જળવાઈ રહે એવા શુભાશય સાથે આ રમતનું આયોજન કરવા માંડવી ઢીમર સમાજે આયોજન કર્યું હતું। ઢીમર સમાજ દ્વારા જેમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો, જેની અંદર નવસારી વિશેષ માંડવીની ફાઇનલમાં રમાઈ હતી, જેમાં નવસારીની ટીમ ચેમ્પિયન બની હતી અને માંડવીની ટીમ રનર્સઅપ બની હતી। બધા ખેલ લીધી હતી આ રમત રમવા, તે બધા હું દરેક ટીમના સભ્યોને અભિનંદન આપું છું અને દરેક લોકોએ જે સહકાર આપ્યો તેમનો બી હું આભાર માનું છું। બંકિમભાઈ પટેલે જે કોમેન્ટ્રી આપી તે ખૂબ જ સુંદર હતી ને સરસ હતી, ફરીથી એમનો હું આભાર માનું છું। દરેક ટીમોએ સહકાર આપ્યો તે બદલ એમનો બી આભાર માનું છું। જીતેન્દ્ર સોલંકી, જનસાક્ષી ન્યૂઝ, માંડવી।